તો છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો આજે વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે, પણ મેઘો જાણે તેમનાથી રિસાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આદિવાસી લોકો તેમની પરંપરા મુજબ મેઘરાજાને રીઝવવા માટેની કોશિશ કરી રહ્યા છે. તેમાં આદિવાસી મહિલાઓ ભેગી થઈ કરા નદીનું પાણી લઈને તેના પર આવેલ હનુમાનજીની મૂર્તિ પર અભિષેક પણ કરે છે. એક તરફ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ છે, ત્યારે બીજી તરફ રાજ્યના પૂર્વ પટ્ટી વિસ્તારના છોટાઉદેપુર જિલ્લામાં રોજ વરસાદ હાથતાળી આપી રહ્યો છે. ખેડૂતો વરસાદ થશે એવી આશા સાથે બિયારણ ખેતરોમાં વાવી તો દીધું છે, પણ વરસાદ ન થતાં બિયારણ સુકાઈ ગયું છે. ત્યારે ક્વાંટ તાલુકાના 6 ગામના લોકોએ વરસાદ લાવવા માટે ભગવાનને રીઝવવાના પ્રયાસ રૂપે પોતાની વર્ષો જૂની પરંપરાને અનુસરી છે. સૌરાષ્ટ્રમાં જ્યારે અતિ ભારે વરસાદ થઈ રહ્યો છે, ખેતી અને ઘરોમાં પાણી ઘૂસી ગયું, ત્યારે એ જ એની વિરુદ્ધ દિશામાં છોટાઉદેપુર જિલ્લામાં નહિવત વરસાદ છે. નહિવત વરસાદને કારણે ખેડૂતો સંકટમાં જેવું કે દુઃખી થઈ રહ્યા છે. 3-4 બીજવા રોપ્યા તો બી નિષ્ફળ ગયું છે. એટલે અમારી પરંપરાઓ માન્યતાઓ પ્રમાણે દાદા પરદાદાઓ જે માનતા આવે છે કે પાણીનો મૂર્તિ પર અભિષેક કરવામાં આવે છે. જ્યારે અમારે ગામ નજીક હનુમાન દાદાની મંદિર આવેલું છે, તેની પર પાણીનો અભિષેક કરવામાં આવી રહ્યો છે. ભાઈઓ બહેનો અને નાના ભૂલકાઓ પાણી નદીમાંથી પાણી લઈ જઈ અને મૂર્તિ પર અભિષેક કરવામાં આવે છે. જ્યારે પવિત્ર થયેલું પાણી નદીમાં આવે છે, ત્યારે એવી અમારી પરંપરાઓ છે કે માન્યતાઓ છે કે નદીમાં પાણી પહોંચે એટલે વરસાદ આવે છે અને જે ખેડૂતો છે ખુશ થાય છે. આવી અમારી પરંપરાઓ છે જે અમે નિભાવી રહ્યા છીએ. આદિવાસી લોકોએ તેમની પરંપરા મુજબ હનુમાન મંદિરમાં જળાભિષેક કર્યો હતો, જેમાં 6 ગામની સેંકડો મહિલાઓએ કરા નદીમાંથી પાણી લાવી હનુમાનજીની મૂર્તિનો અભિષેક કર્યો હતો. તે પણ એક કે બે વખત નહીં, પરંતુ પરંપરા મુજબ 6 વખત નદીમાં મહિલાઓ પાણી લેવા માટે જાય છે અને હનુમાનજીની મૂર્તિ પર અભિષેક કરે છે. સ્થાનિકોની માન્યતા છે કે હનુમાનજીની મૂર્તિ ઉપર ચડાવેલ પાણીનું રેલું જ્યારે નદીમાં જાય છે અને ત્યારે નદીમાં નવા નીર એટલે કે વરસાદ આવે છે. વર્ષોથી મતલબ અંદાજે 40-45 વર્ષથી અમારા બાપદાદાઓ આ જે કાર્યક્રમને અવિરત કરતા આવેલા છે, જે દર વર્ષે વરસાદ ન દેખાતા, વરસાદ ન આવવાના કારણે અમારા બાપદાદાઓ આવું કંઈક કરવા મંદિરે, મતલબ હનુમાનજીનું મંદિર છે ત્યાં પાણી રેડવામાં આવે. માત્ર મંદિર એટલું જ નહીં, પરંતુ અમારા ગામના જે પૂર્વજોના જે દેવી દેવતાઓ છે એ દેવી દેવતાઓને પાણી ચડાવવામાં આવે અને પાણી ચડાવે તે પછી ગામની અંદર વરસાદનું આગમન થતું જણાય. જે ગામના લોકોની આ વર્ષો જૂની પરંપરા છે, જ્યારે પણ મેઘરાજા રચાય છે ત્યારે ગામના લોકો આ પરંપરાને નિભાવે છે. ગામના લોકોનું કહેવું છે કે જ્યારે પણ મેઘરાજાને રિઝવવાની આ રીત અપનાવવામાં આવે છે ત્યારે વરસાદ અવશ્યપણે વરસતો છે. આસપાસના ગામની મહિલાઓ નદીનું પાણી લઈ જાય છે અને ગામના દેવી દેવતા અને ગામના યુવાનોને તે પાણીથી નવડાવે છે, તો કેટલીક મહિલાઓ ફૂલઝાડમાં પાણી નાખી અને પરંપરાને નિભાવે છે. આ 5 ગામની મહિલાઓ પોતપોતાના ઘરેથી પોતાના પાણી ભરવાના વાસણો લઈને આવે અને કરાનંદીમાંથી એ પાણી લાવીને જે અહીંયા બળદ ગામના જે હનુમાનજી મંદિર પર એના અભિષેક કરવામાં આવે છે. એકવાર નહીં પણ 5 વાર અભિષેક કરવામાં આવે છે અને એવી માન્યતા છે કે એ પાણી કરાનંદીમાં પાછું રિટર્ન જાય તો ચોક્કસપણે વરસાદ આવે એવું કહેવાય છે. અને ભૂતકાળની અંદર વડવાઓ આવો અનુભવ પણ અનુભવેલા પણ છે, જે ખરેખર આસ્થા છે અને અમે આશા પણ રાખીએ છીએ કે જ્યારે પણ મેઘરાજા નારાજ થાય છે ત્યારે મેઘરાજાને રીઝવવા માટે અલગ અલગ પ્રયાસો કરતા હોય છે, ત્યારે આદિવાસી સમાજે પણ એક આવી જ પરંપરા રહેલી છે. જ્યારે પણ મેઘરાજા ખેડૂતોને હાથ તાળી આપે છે ત્યારે આ વિસ્તારના લોકો જૂની પરંપરાને નિભાવે છે. આ પરંપરા અનુસાર મેઘો જરૂરથી માની જશે તેવો લોકોએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. રફીક ડનીવાલા, નિર્માણ ન્યૂઝ, છોટાઉદેપુર.